આપણે અર્થ ફેસ્ટિવલ સેન્ટર અને ગાયનિક હોસ્પિટલ ના મેનેજિંગ ડાયરેક્ટર્સ અને ડોક્ટર્સ એવા બંને ડોક્ટર્સ એટલે કે ડોક્ટર ડીડી ભાદરકા સાહેબ અને ડોક્ટર મનીષા બેન ભાદરકા, તો વિનંતી કરીશું આપણે ડોક્ટર ડીડી ભાદરકા સર અને ડોક્ટર મનીષા મેડમ ભાદરકાને કે તેઓ આ કાર્યક્રમ માટે આવે અને વિધિવત રીતે આપણે આ કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. આપણે બધા જ લોકો સ્માઇલ સાથે અને એકલેપ સાથે એમનું સ્વાગત કરીએ. વેલકમ સર. કહેતે હૈ કે હર દિન આતા હૈ એક યાદ લેકર, હર દિન જાતા ભી હૈ એક યાદ દેકર. આઈએ સર, પ્લીઝ વેલકમ સર. સૌપ્રથમ હું હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર એવા મનીષા મેડમને વિનંતી કરીશ કે તેઓ આ શું કાર્યક્રમ છે અને આપણે કેવી રીતે આગળ વધવાના છે એની વાત આપણે સામે મૂકશે. આજનો આપણો જે સેલિબ્રેશન છે એ આપણે અહીંયા જે ન્યુ વેન્ચરમાં આપણે 2 વર્ષ પૂરા થઈ ગયા છે, તો એ સેલિબ્રેશન એ કહું છું, કોઈ એવો વિચાર રાખ્યો કે એક બેબી સામાન થીમ જ આપણે રાખીએ કે પેશન્ટને પણ મજા આવે અને સારી એક યાદ બને, એક સારી યાદો લઈ જાય, એટલે આપણે આ એક થીમ રાખી છે. બીજું કે ટોટલ આપણે હોસ્પિટલને 12 વર્ષ પૂરા છે, 10 વર્ષ આપણે જૂની બીજું કે છેલ્લા 25 વર્ષથી અને સોશિયલ ફંક્શન સાથે સારા એવા ટૂંકમાં સંકળાયેલા છે, સિસ્ટર બનતા છે અને પોતાનું એક બિઝનેસ પણ છે, એ જ આપણને આજે આગળ ગાઈડ કરશે કે શું કરવું શું કરવું. ગેમ ગેમ બહુ બધું ફર્સ્ટ હોય એકદમ સારી યાદો રહીને બધા ચાલે. અને આ ફંક્શન અમારો હેતુ એવો જ હતો કે આપણે 12 વર્ષ હોસ્પિટલ પૂરા થયા તો આપણે કંઈક નવું કરીએ, તો એમ હતું કે આપણે શા માટે પૈસા જોડે સાથે રાખીએ, આપણે જે કંઈ પણ આપણે કાર્ય થતું હોય અને એમાં એમને પણ મજા આવે અને એક ફન તરીકે, એવું કંઈ નહીં કે આપણે કોઈ વધારે પડતું ઓલું કરવું કે એમને ટૂંકમાં એક જાતનું એન્ટરટેનમેન્ટ થાય અને જેનો આગળનો જે સમય છે, કારણ કે પ્રેગ્નન્સીમાં જે 9 મહિનાનો સમય હોય છે એમાં કેટલા બધા ઉતાર ચડાવ આવતા હોય છે દરેક રીતે, ફિઝિકલી પછી મેન્ટલી કેટલા સ્ટ્રેસ આવતા હોય અને એમાં પણ જેને કન્સ્યુમ ના થતું હોય પ્રેગ્નન્સી ના લે તમે એને તો બહુ અઘરું પડતું હોય છે કે એમાં કેટલા બધા સ્ટ્રેસ આવતા હોય છે, એટલા માટે આપણે એવું વિચાર્યું છે એક તો ફન એક્ટિવિટી રાખીએ કે જે સ્ટ્રેસ ઘટાડે. અચ્છા, ગેમનું નામ છે, પછી આપણે મેડમ સાથે પણ બનશું અને સર સાથે પણ બનશું. ગેમનું નામ છે ડેન્જરસ 30, એટલે કે 30 તારી ઉપર આવવા જોઈએ નહીં ગેમ્સની અંદર. હવે ગેમમાં રૂલ શું છે કે આપણે 1 અપ ટુ 30 સુધી જવાનું છે. સપોઝ હું બોલો 1 તો તું બોલીશ 2 અથવા 2-3 અથવા 2-3-4 2-3-4, એટલે 3 ડિજિટ કરતાં વધારે તું પણ ન બોલી શક, સામા પક્ષે હું પણ 3 ડિજિટ કરતાં વધારે બોલી શકું નહીં, અને આપણે 1 અપ ટુ 30 સુધી જવાનું. અને ગેમનો સિમ્પલ નિયમ એ છે કે તમારી પર 30 આવવા જોઈએ નહીં, એટલે 30 જેની પર આવી જાય એ થઈ જશે આઉટ. સમજી ગઈ કે? ચલો તું શરૂઆત કરે છે કે હું શરૂઆત કરું? ઓકે, 2-3-4-5-6-7-8
9, 10. 11. 12, 13. 14. 15, 16. 17. 18, 19. 21, 20, 21. 22, 23. 24, 25. 26, 27. 28, 29. Dangerous? Okay. So, एक बार जोर से पानी भरी देना मत है. अच्छा पांचवी ट्राई कभी पता? फरी एक बार कर लिए. पहले तो पता चल, पहले ट्राई लो पड़ा था. ओके. वो स्टार्ट करूँ क्या? तू स्टार्ट कर. ओके. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136,
વેરી નાઇસ સર અબ્દુલ્લા વાહ પ્રતાપ મહારાણા પ્રતાપના વંશજ હોય આપણે કઈ ઉઠેલી ગયા હોય છે સર ઓકે તો સર તમે સ્ટાર્ટ કરો છો હું સ્ટાર્ટ કરું ઓકે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન સર નાઇન માં ડેટ 21 તમે મારા પ્રતાપ છો પણ ઘોડો હજી તમારા હાથમાં નથી સાહેબ ડાયરેક્ટ ચેતક નું તમે ઉડાડો વાત ઓકે નાઇન સર 10 11 12 13 14 15 16 17 19 18 19 ઓકે 20 21 સર 22 21 પછી ઓર્ડર માં જ આપણે આગળ જોવું પડે એટલે 21 પછી હોય તમારે બોલવાનું 22 ઓકે 23 24 25 26 27 બરાબર છે હવે તમારે એ કેલ્ક્યુલેટ કરવું પડે મહિની અંદર કે તમારે એ 25 આવે તમારા માટે એના માટે શું કરવું ચલો હવે કોણ લેડી માંથી મારે કોઈ સાથે કે બરાબર આવજો આવજો બોલો 7 9 10 11 12 13 14 આવરું છો ભાઈ મેં મેં ફોટો પેડી દીધું 15 16 17 18 19 20 21 22 મેડમ આપ સ્ટાર્ટ કરો છો કે હું સ્ટાર્ટ કરું ઓકે 1 3 5 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 સર મને મારે કઈ જોરદાર ગાડી નાઇસ એમને એની સાથે રીડ કરી લેવાનું સો હવે તમે જો બીજું વસ્તુ શીખવાડી દો આમાં 25 હું હવે 25 મારામાં આવો હોય તો મારે આગળ શું બોલવું પડે 21 હું બોલીશ તો તમે બોલશો 22 અથવા 23 અથવા 24 તો હું તરત જ 25 બોલીશ એટલે 25 પહેલા હું હજી એક મેં તમને લેશન આપી દીધું બસ તમે હવે એને કેલ્ક્યુલેટ કરતા જાઓ આગળ વધતા જાઓ રેડી ઓકે તમારા વેતન પોતાની શ્રવણ શક્તિ કેવી છે એ આપણે જોઈએ ખાલી એક વખત હું જો થોડું ઘણું કસરત કરાવીશ મારું ટૂંકમાં પહેલેથી પ્રોફેશન એ પ્રકારનું રહ્યું છે તમારે ખાલી શબ્દ સાંભળવાનો છે અને પછી શબ્દ રિપીટ કરવાનો છે શબ્દ છે સુપરકેલિફ્લેગ્લેસ્ટિક્સ એક્સપ્લોડોસિયસ એક સિમ્પલ શબ્દ છે સુપરકેલિફ્લેગ્લેસ્ટિક્સ એક્સપ્લોડોસિયસ આપણામાંથી કોઈ આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ એક નાનો શબ્દ છે
એનો અર્થ એવો થાય છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ વ્યક્તિ હોય ને, આપણું જે બાળક છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવે એટલા માટેનો આ એક કાર્યક્રમ છે. એ હેતુને આગળ વધારવા માટે આપણે છીએ. એટલા માટે તમારા બધા માટે, તમે લોકો અહીંયા ટાઈમે આવ્યા છો એટલા માટે તમારા માટે કહેવું પડે કે યુ આર સુપર કેલિફ્લેગ્નોસ્ટિક્સ એક્સ્પ્લોડોસિયસ. સુપર કેલિફ્લેગ્નોસ્ટિક્સ એક્સ્પ્લોડોસિયસ. હજી મને એવું લાગે કે તમે મને બીજા સ્ટેપમાં જવા દઈ દો. ઓકે સર, સર પણ આન્સર આપી શકે એવું છે, કારણ કે મને ખબર હતી કે સર હશે ને તો મારે થોડુંક એક એક સે પંદર વિચારવું પડે, બાકી તો સર પછી એકદમ ભય નાખે મને વગર લાયા ટૂંકમાં. એટલે કેક આવી ગઈ છે, ઓકે ત્યાં સુધી આપણે. સો શબ્દ છે એવો ન્યુમોનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલિકોવેલ્થનો કોનિયોસિસ. આ છે અંગ્રેજી ભાષાનો સૌથી લાંબો સ્પેલિંગ ધરાવતો શબ્દ, જેનો અર્થ થાય છે સિલિકા અથવા તો રજકણથી થતી કોઈ છાતીની બીમારી. ન્યુમોનો ન્યુમોનિયાથી થાય છે એટલે ન્યુમોનો. અલ્ટ્રા માઇક્રોસ્કોપિકમાં એને જોવામાં આવે છે એટલે અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલિકોવેલ્થનો કોનિયોસિસ. તો એ ટ્રાય કરશે બેટા, તું ટ્રાય કરીશ. મને લાગે છે આ બીજા બધા તો કદાચ કરે નહીં, પણ બાળકોમાં તો એ તાકાત હોય છે. ન્યુમોનો, અચ્છા એક વાર આપણે બધા ટ્રાય કરીએ, એક વાર બધા ખાલી બોલો. ન્યુમોનો, ન્યુમોનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલી. હવે બધું બે સાથે બોલવાનું. ન્યુમોનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલી. ન્યુમોનિયાથી થાય છે એટલે પેલા ન્યુમોનો, અને અલ્ટ્રા માઇક્રોસ્કોપિક માં એને જોવામાં આવે છે એટલે ન્યુમોનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલી. ફરીવાર, અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલી, એટલું બોલો ખાલી. જો આપણે નાના બાળકની જેમ શીખીએ છીએ અત્યારે, પણ મજા આવશે કે આપણે અહીંથી જયારે શીખીને જશું ને, કોકની સામે કહેશો ને એક વખત કે આજે અમે એક નવો શબ્દ શીખીને આવ્યા. આ જે બાળક તમારી સાથે છે ને એના માટે પણ છે. તમે જેમ જેમ એક્સરસાઇઝ તમે કરતા જશો ને, એમ એક્સરસાઇઝનો સૌથી મોટો બેનિફિટ એને મળશે. એટલે હું એક્સરસાઇઝ થોડી તમારી વિથ મંજૂરી સાથે કરાવું છું. અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલી, ન્યુમોનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલી. લાસ્ટ વાર, ઓકે હવે આટલું પણ બોલી શકશે. ન્યુમોનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલી, ન્યુમોનો અલ્ટ્રા, ઓકે ફરી. યસ સર, ન્યુમોનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક. અરે એક્સેલન્ટ સર, તમારું નામ પણ મેં મને જોતા ચાલી થઈ ગયું. હવે મને લાગે છે કે મેડમ તમને બેનિફિટ થશે એ વસ્તુ રોટુમાં એ મહિલા એટલે એ પ્રમાણે ટૂંકમાં, કારણ કે જો બાળકના પિતા એ પ્રમાણે હોય ને એટલે એ વસ્તુ તો એને બાળકને એનો બેનિફિટ મળે. ઓકે, ન્યુબોર્નનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલી. પણ પિતા માટે મારે એક વસ્તુ કેવી છે, પિતા રોટી હૈ કપડા હૈ મકાન હૈ, પિતા રોટી હૈ કપડા હૈ મકાન હૈ, પિતા નન્હે સે પરિંદે કા બડા આસમાન હૈ, પિતા હૈ તો ઘર મેં પ્રતિપલ રાગ હૈ, પિતા સે હી માં કી બિંદી ચૂડી ઓર શિંગાર હૈ, પિતા હૈ તો બાજાર કે સારે, પિતા હૈ તો બાજાર કે સારે ખિલોને અપને હૈ. અને અહીંયા જ મેં હમણાં અમિતાભ બચ્ચનનો ફોટો જોયો સર પાસે ત્યાં હમણાંમાં, તો એને અમિતાભ બચ્ચનને પોતાના પિતા હરિવંશરાય બચ્ચન માટે એવું કીધું છે કે મેરા સાહસ મેરી ઇજ્જત મેરા સન્માન હૈ મેરે પિતા. આપણને દરેકને પોતાના મનમાં એવું જ ફીલ થાય કે આપણે આપણા પિતા માટે આ જ વ્યક્તિ વસ્તુ ફીલ કરતા હોય કે પિતા રોટી હૈ કપડા હૈ મકાન હૈ, પિતા નંધે સે પરિંદા કા બડા આસમાન હૈ, પિતા હૈ તો ઘર મેં પ્રતિપલ રાગ હૈ, પિતા સે હી માં કી બિંદી ચૂડી ઓર શિંગાર હૈ, પિતા હૈ તો બાજાર કે સારે ખિલોને અપને હૈ. અને પછી વાત આવે છે કે મેરા સાહસ મેરી ઇજ્જત મેરા સન્માન હૈ મેરે પિતા, મેરી તાકત મેરી પૂજા મેરી તો પહેચાન હૈ મેરે પિતા, ઘર કી એક એક ઈંટ મેં હૈ ઉનકા ખૂન પસીના, સારે ઘર કી રોમક ઉનસે ખારે ઘર કી શાન હૈ પિતા, મેરી શોહરત મેરા રુતબા મેરા ઈમાન હૈ મેરે પિતા, મુજકો હિંમત દેને વાલે મેરા સ્વાભિમાન હૈ મેરે પિતા. એકવાર પિતા માટે જોરદાર તાળી થઈ ગઈ. વિશ્વના દરેક પિતા માટે, માતા છે ને એ દરેકને દેખાય કે માતૃત્વ છે ને એકદમ વહાલું હોય, લાડ લડાવે, એ બધી વસ્તુ દેખાય, પણ પિતા છે ને એ પડદા પાછળના હીરો છે, એ છે ને પડદા પાછળના સુપરસ્ટાર છે. એ જનરલી જાહેરમાં નથી આવતું, એટલા માટે મેં પિતાને આગળ લીધા. હું તમારા પાસે રેન્ડમલી આવું છું. આપણે બ્રેન એક્સરસાઇઝના ગેમ રમીએ છીએ. ગેમનું નામ છે ઉલટા ઉલટા. એટલે કે તમારે ઉલટા પુલટા નથી કરવું, પણ આપણે કરવાનું છે, હું તમારી પાસે કોઈ પણ પ્રશ્ન પૂછું, તમારે એનો ખોટો જવાબ આપવાનો છે. રેડી? અને ગેમનું નામ છે જૂઠ બોલે કૌવા નહીં કાટેગા. ગેમનું નામ છે જૂઠ બોલે કૌવા
નહીં કાઢેગા. રેડી? ઓકે. શ્રેષ્ઠા થી શ્રેષ્ઠ વસ્તુ શું હોય? ઓકે, શ્રેષ્ઠા તમે પેલો ક્વેશ્ચન પૂછું છું, બરોબર છે? તારું નામ શું છે? રેખા ને જોઈ લેજો ભાઈ, અમિતાભ બચ્ચન ને. અચ્છા, ઓ, એને મમ્મી ની મમ્મી કરજે. ઓકે ઓકે ઓકે, નાઇસ. ઓકે ઓકે ઓકે, વેરી ગુડ. સો ઓકે સર, તમારા પત્ની નું નામ શું છે? વેરી ગુડ, નાઇસ. સર, તમે મને કહેશો તમારા તમારામાં અને સલમાન ખાનમાં શું વસ્તુ છે? ટૂંકમાં બંને બંને વચ્ચે શું સંબંધ છે? માસી ગાઈ ગયા ભાઈ, સલમાન ખાન ના માસી ગાઈ ગયા છે. ઓકે. અચ્છા મેડમ, તમે મને કહેશો કટરીના કેફ અને તમારે બંનેને શું રિલેશન છે? એઝ અ સિસ્ટર. હા હા હા, કટરીના કેફ કા સિસ્ટર એમ ઓલરેડી અવેલેબલ છે. ઓકે મેડમ, તમે મને કહેશો આ આપણે ગામનું નામ શું છે? મેડમ, આપણે બોલવાનું હતું જૂઠ બોલે કહેવા નહીં કહેતે, પણ અમુક લોકો હૃદયથી સાચા હોય કે ખોટું બોલી જ ન શકે. ઓકે, સો આ પેલા વ્યક્તિ છે એ આઉટ થયા છે. જનરલી અમારે એવું છે કે આ ગેમની અંદર આઉટ કરવા હોય ને લગભગ અઘરું થાય, પણ હજી આપણે આગળ વધીએ. મેડમ, તમે અમને કહેશો કે આ શેનો કાર્યક્રમ છે? આજે આ શેનો પ્રોગ્રામ છે? ફંક્શન તો છે, સાચું બોલી ગયા તમે. તમે એવું કીધું કે ડાન્સ પાર્ટી છે, તો અલગ વસ્તુ થાય. ઓકે, હવે થોડું અઘરું કરીએ આપણે. સર, તમે મને કહેશો કે આપણે કપડા ક્યાં ચેન્જ કરીએ? ફોટો મોબાઈલ છે ને? મેડમ ના પૂછી લઈએ. ગેમ્સમાં તરત જ તમારે જવાબ આપવો પડે. તમે જો વાત લગાડો તો પછી એ ગેમ્સમાં ટૂંકમાં તમે ગયા હોય, પણ બરાબર જોજો. સર, તમારો તરત જ આન્સર આપવાનો છે. સર, આપણે સવારે ઉઠ્યા પછી સવારે શું કરીએ? રેખા પત્ની પણ હોય ને, નામ પણ હોય ને ભાઈ. ઓકે, સો આપણે બીજી ગેમ્સ રમીએ છીએ. તમારા માંથી મારે જોવું છે તમારા આ એમના વાઇફ માટે છે. દરેક પતિ જે છે ને, લક્ષ્મી નારાયણ, એ નારાયણ પાસે હું આવીશ અને એમને રન બનાવવાના છે. મારે જોવું છે કે આ પ્રોગ્રામના સચિન તેંડુલકર કોણ છે, એટલે સૌથી વધારે રન કોણ બનાવે છે. હવે રન બનાવવાના છે કેવી રીતે? તમારે રન બનાવવાના છે પણ એક શ્વાસ હે સપોઝ. અને બીજું, કહાની મેં ટ્વિસ્ટ યે હૈ લેકિન ચિંતુ પરંતુ બંધુ, આમાં કામ એ કરવાનું છે કે તમારે એકડા ઊંધા બોલવાના છે. એટલે કે 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 99, 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
પહેર્યું હોય 80 રન સુધી કોઈ છો એટલે 20 રન્સ મેં કરાયો. રેડી સ્ટાર્ટ. ચલો કોણ પહેલા આવે છે બેટિંગ કરવા માટે? સૌથી પહેલી ફર્સ્ટ બેટિંગ સર તમે મને લાગો છો આજે. સરને જોઈને બોલે છે ને બાહુબલી યાદ આવે છે પ્રવાસ.
ભાઈ જોર કે કરો સર ઉભા રહો કે કરો ભાઈ જોરદાર તાળીઓ કરો કે કરો અમને પૂરો બહાર ખરેખર આમ જોઈને મજા આવી જાય જાન તમે પૂરે સો સર સ્ટાર્ટ કરીએ છીએ તમારાથી ઇન્દ્રા સર પેલા પેલા સર જે ઓલાથી ચાલુ કર્યું તો મને એમ કે હમણાં ભૂકા કાઢી નાખશે તો સર સર શ્વાસ વગર બરાબર છે અચ્છા હજી આમાં આપણે થોડું તમારે રન ન બનાવવાય તો આપણે એવું કરીએ તમારે મેડમ માટે તમારે શું કરવાનું છે ખબર છે તમારે એમનું નામ લેવાનું છે સપોઝ મારા ઘરવાળા ઘરવાળા છે એનું નામ રાધિકા છે તો હું એમ બોલું કે રાધિકા આઈ લવ યુ અને આપણે ટાઈમિંગ કેલ્ક્યુલેટ કરશું કે તમે કેટલી સેકન્ડ સુધી એ તમારો લંબાના બરાબર આપણે ટાઈમર ઓફ ઓન કરી દઈએ ઓકે સો સ્ટાર્ટ તમારી પાસે તો આવું છું અહીંયા પાછું અહીંયા સૌ વારો નથી એટલે આપણે બાહુબલી ટુ બાહુબલી વન અને બાહુબલી ટુ આપણે ભાઈ એક વાર સૌની હાઈટ માટે જોરદાર ખાલી થઈ જાય ગયા જબરજસ્ત ખરેખર બહુ મળી ગયું મને લાગે કે લગભગ રેકોર્ડ તો થઈ ગયો હશે 100% કેટલા 19 સેકન્ડ એટલે 190 હશે ને 19 હા ઓકે ઓલું 12 સેકન્ડ હતું 12 થી આપણે એક સ્ટેપ આવ્યું 19 સર લે 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 કાઈ રમો ને અમે તો બોલે એના ઘરવાળા તો છે કે નહીં નહીં હોય તો આવશે ભવિષ્યમાં તો આવવાનું હશે ને પાછળ હા એટલે જે કહે બરોબર આપણે તો એવું કહે પડ્યું સર તમારે ઉભું તો ખાવું પડશે હવે આવ્યો તો હું પાછો તો ના જાઉં એવું એવું રે બોલ ન ખાઈ ગયો તો ન ખાઈ ગયો હવે તમારે રમવું જ પડે એમાં આવો આવો સર તમે તમે ઊંધા એકડા બોલી જાઓ ચાલો ક્યાં સુધી જાય આપણે જોઈએ આપણે 199 થી પણ વચ્ચે થોડો થોડો 69 માં શું આવે સર ઓકે વેરી નાઇસ સર જોરદાર તાલી એમના માટે બહુ સરસ કહ્યું બહુ સરસ સર તમારી પાસે આવું છું પાછું હવે તમારે તો ઓલું સાક્ષાત ઘરવાળા બાજુમાં છો તમારે એટલે તમારે પછી ઓલું એકલા નહીં બોલવાના હા નાઇસ પ્રયત્ન સારો કર્યો ચલો હવે કોણ બાકી છે સર સર રેકોર્ડ તો તમારે તોડવાનો છે આજે તો તમે ખરેખર કેવો પ્રેમ કરો છો હવે તો અમે આવું છે કોમ્પિટિશન થઈ ગયા તો વચ્ચે ફિલ્મા સ્ટેશન મને બધા યાદ કરે છે બધા એમાં એમાં એવું છે કે ઘરવાળા સામે હોય તો થાય બાકી ના થાય ખોટો નથી અત્યારે ભેગો ભાઈ ગોકુળિયા મતે તને આવીને પૂછે માથા મારા વાઈફનું નામ રાધિકા છે એટલે હવે હું એમના કેવો પ્રેમ કરું છું તમને કહું
ગોકુળિયામાં કોઈ તને આવીને પૂછે રાધા કે કોઈ પેલી ગોકુળિયામાં તને કોઈ આવીને પૂછે માધા તો પેલી કોણ હતી રાધા તો તું શું જવાબ આપીશ માધા તો માધો તો કહે છે કે મારું તે નામ મને યાદ ન હતું તેની હોઠે રમતી હતી રાધા છતરાણા પતરાણા કેટલે હતા છતાં હૈયામાં હતી પેલી રાધા મારા દિલનો ગુલાર મારી રાધા મારા અંતરનો નાદ મારી રાધા હવે કોઈને પૂછશે તો પેલી કોણ હતી રાધા કંઈક ચોમાસા ને વરસાદ રાધા કંઈક ચોમાસા ને વરસાદ રાધા એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા જિંદગીભર એટલે તો શંખ ફૂક્યો કે વાંસળી વગાડું ને સર તો આવે યાદ રાધા રાઈટ સર કે સર હમણાં મને કીધું કે ચેતનભાઈ ભગવાન શંકર છે ને એક વ્યક્તિને પ્રસન્ન થયા અને એને કીધું કે બોલ બેટા તારે જે માંગવું છે માંગ અને એ વ્યક્તિએ શું કીધું સાહેબ એક મિનિટ માવો જો મોઢામાં એટલે ભગવાન શંકર આવે તો માવો તો પણ સર માવો હું તો ખાતો નથી પણ કોઈ ખવડાવશે તમને પાછો એમ પણ સર આ વાત આ તો એમાં શું છે મમ્મી પણ સાંભળે ને મમ્મીની સાથે બાળક પણ છે એ પણ સાંભળે હા બીજું બાળક પણ સાંભળે છે વાહ 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 યસ સર અરે એમ નહીં સર ભાઈ એમાં એમાં ઉદાહરણ આપવું પડશે આપણે યસ યસ મહેશભાઈ આપે મેડમનો પરિચય નથી કર્યો પણ અમે પરિચય છે ને એ તમારા ભાવથી જોશું બરાબર યસ સર અલ્પા આઈ લવ યુ ગાડી નિઝરામાં આવ્યા પછી પણ આવી ગઈ નાઇસ 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 ઓકે સો આપણે હમણાં રિવીલ નથી કરતા સમી સેકન્ડ પણ કરી દો ચલો કઈ 15 સેકન્ડ ઓકે સર અને ફાઇનલ ક્વેશ્ચન હા 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 સોર આવી ગયા છો ભાઈ કન્ટિન્યુ યસ સર સો ફાઇનલી ભાદરકા સાહેબને આપણે આપીએ છીએ સર હવે તો ગીત ગોવિંદ તો જોરદાર જોરદાર કથા ને કરી વસ્તુ છે ભાઈ યસ સર પ્રયત્ન કર્યો સો ફાઇનલી હમ પહોંચ ચુકે હૈ મેઇન સ્થાન પે યસ સર
सर रिकॉर्ड तोड़वाना चाहिए रीते रिकॉर्ड तोड़वाना चाहिए रिकॉर्ड होता है ब्रेक होने के लिए मनीषा आई लव यू આપણા માટે બેનિફિટ વસ્તુ એ છે કે તમારી જે સ્વર છે જે દરેક કાર્ય આપણે જે કરીએ છીએ એની પાછળ એક હેતુ છે સાથે છુપાયેલો રમતા રમતા હસતા હસતા આપણે આગળ વધતા જઈએ છીએ પણ આનો એક બેનિફિટ સૌથી મોટો એ છે કે જ્યારે તમે આ પ્રકારે સવારે ઓમકારનો રાગ ગાયો છો મારી પોતાની દીકરી 14 વર્ષની થઈ છે અત્યારે પણ એ જ્યારે મારા ગર્ભમાં હતી ત્યારથી અમે એને ગર્ભ સંસ્કાર આપ્યો છે અને મને એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ મળ્યો છે હું ગર્ભ સંસ્કારના અત્યાર સુધીમાં લગભગ ઘણા બધા સેમિનાર મેં એટેન્ડ કર્યા છે અને એમાંથી જે મને શીખવા મળ્યું અને મને ખાસ મારી બેબીમાં જે મને બેનિફિટ મળ્યો એટલા માટે હવે હું પાત્રતા ધરાવું છું થોડી ઘણી કે હું તમારા સુધી વાત પહોંચાડું કે જેનો બેનિફિટ મને થયો છે તો મને એક્ચ્યુઅલમાં અનુભવ છે કે એ વસ્તુ કેટલી કેટલા અંશે વ્યાજબી છે કેટલા અંશે એનો બેનિફિટ મળે છે મારી બેબીમાં સૌથી 2-3 વસ્તુ તમને કીધું કે એને અત્યારે પોતાના 8મા ધોરણમાં પોતે અભ્યાસ કરે છે અત્યારે આરએસ કરે છે સ્કૂલમાં પણ એક વખત વાંચે ને પછી એને બીજી વાર યાદ કરવું ન પડે એને હમણાં જ એના ટીચરે વકૃત્વ સ્પર્ધામાં ફર્સ્ટ નંબર આવી એટલે એને બાકીના બધા લોકોએ પૂછ્યું કે કેમ તારો નંબર કેવી રીતે આવ્યો નંબરમાં એવું હતું કે અચાનક જ તમને વિષય આપે કે આ વિષય ઉપર તમારે બોલવાનું અને ઓન ધ સ્પોટ આવે તમારે વિશે બોલવાનું એની પાસે બ્રેઇન એટલું સરસ એનું ક્લિયર થઈ ગયું છે કે એક વખત તમે એ વાત સાંભળી લઈ પછી તમે એના ઊંઘમાંથી ઉઠાડો ને તો 2-3 દિવસ પછી પણ એ જ વાતને એ રીતે જ રિપીટ કરી શકે અને આ બધો જ બેનિફિટ છે ગર્ભ સંસ્કારમાં જે એક્સરસાઇઝ કરી જે થોડો આગળ વધ્યા એનો બેનિફિટ મળ્યો છે સો એક જલ્દી સર બે બાબત બતાવી દે સર યસ સર સર રેકોર્ડ તોડવાનો છે આપણે અને સર સર પાસેથી ગીત સાંભળવું એટલે લિટરલી કહું છું કે મેં એમને એકવાર સાંભળ્યા છે એકવાર નહીં 2-3 વાર સાંભળ્યા છે એમ તો કાર્યક્રમમાં પણ કોઈ વ્યક્તિ બોલે અને સીધું હાર્ટ સુધી પહોંચે ને એવું બહુ ઓછા લોકોમાં થતું હોય છે આ હું મારો વ્યક્તિગત અભિપ્રાય આપી રહ્યો છું એવું મને સરમાં ફિલિંગ આવ્યું છે સર પ્લીઝ તમારા માટે સ્પેશિયલ ગિફ્ટ સાથે રાખી છે અને હવે આપણે આગળ વધીએ છીએ કેક સેરેમની માટે સો મેડમ અને સને વિનંતી કરીશ કે તેઓ કેક સેરેમની માટે આવે
સર કીધેલું છે ને કે જેને પ્રેગ્નન્સી ન હોય તેવો એના માટે કેટલું હાર્ડ થતું હોય છે, મને જ્યારે આ અર્થ હોસ્પિટલ છે એ અર્થ નું તો નામ પણ નથી ખબર, આથી મને ભાદરકા સર આ એટલું જ નામ મને ખબર, અને જ્યારથી હું મને મતલબ કે મારા મેરેજ પણ નહોતા થયા ત્યારથી મને ખબર હતી કે ભાદરકા સર નું કામ બહુ સારું હતું, અને જ્યારે અમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કર્યું ત્યારે અંતિમ તો થતું ત્યારે પહેલી વાર જ મેં ઉત્તમને કીધું કે મને ખાલી ભગવાન અને ભાદરકા બે ઉપર જ ભરોસો છે. મેડમ ની લાગણી એમના અશ્રુઓમાંથી પણ વહી રહી છે, ઘણા બધા આટલા વર્ષોની અંદર આ 12 વર્ષના ગાળામાં આવા જ કેટલા બધા લોકોના હૃદયમાં વસેલા છે ભાદરકા સાહેબ, કેટલા બધા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કારણ બન્યું છે, અને ખરેખર હું પણ પોતાને ભાગ્યવાન માનું છું કે હું આવા ડોક્ટર્સને ઓળખું છું કે જે આ પ્રકારની સેવા કરી રહ્યા છે. બહુ ઓછા લોકો હોય કે જે સમાજ માટે આ પ્રકારનું કાર્ય કરતા હોય. મેં સરને જોયું છે કે કોન્સ્ટન્ટ એ કામમાં એ કામને સક્સેસ રેશિયો છે ને, IVF તો ઘણા બધા ડોક્ટર્સ છે પણ ભાદરકા ટેસ્ટ બેબીમાં અને ભાદરકા હોસ્પિટલ્સનો જે સક્સેસ રેશિયો છે એ માર્કેટમાં જેટલા બધા છે IVF એના કરતા ક્યાંય ઘણો વધારે છે. એ વધારે હોવાનું કારણ આપણી સામે છે. એક વાર સર માટે જોરદાર તાળી થવી જોઈએ. થેન્ક યુ સો મચ સર કે આપ આ પ્રકારની ક્રિયા કરી રહ્યા છો. તમને જોઈને બીજાને કેવો આનંદ આવે છે એ તમારે કરવાનું છે, કારણ કે આપણે સમાજમાં આ મેસેજ આપવો છે કે આપણે અલ્ટિમેટલી આપણે બધા જ લોકો એકબીજાની ખુશી માટે છીએ. અહીંયા સુધી આવવાનું રહેશે અને ફરી પાછું ત્યાં સુધી બેસી જવાનું રહેશે. મ્યુઝિક સાથે જ આવી જશે. જોરદાર તાળી સાથે પછી આગળ વધવાનું છે. જેવું મ્યુઝિક સ્ટાર્ટ થાય એટલે યસ યસ Yeah, ha! Wait, don't let that be the way of it! Don't let that be! Aha!
Thank you.
big smile. Okay. Yahan photo taali bhai. Yes, 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 let's go. દીકરી માતા પત્ની બહેન ની ભૂમિકામાં કુટુંબ ને સંપૂર્ણ બનાવે તે આ સ્ત્રી શૂન્ય માંથી સર્જન કરે તે સ્ત્રી કેટલા બધા એના અલગ અલગ ફ્લેવર્સ છે. હમણાં ગઈકાલનો જે કોટ આપ્યો છે જય વસાવડાએ, જય વસાવડા તમને ખબર છે બહુ મોટા કટાર લેખક છે અને ઘણા બધા દિશામાં આગળ છે, એમણે એવું કીધું કે તમે કલ્પના કરો કે નારી વગરની દુનિયાની તમે કલ્પના જ ન કરી શકો. તમે જો એક ગામ હોય ને બધા ભાભા આટા મારતા હોય, બધા ખાલી પુરુષો એકલા આટા મારતા હોય, કેવું દ્રશ્ય દેખાય. તમે કોઈ પણ જગ્યાએ નારી વગરની દુનિયાની કલ્પના જ ન કરી શકો. એટલે કલરફુલ, જો અહીંયા પણ આટલા બધા કલર્સ દેખાય છે અને અહીંયા જો ભાઈઓમાં બધા બે ત્રણ કલર જ દેખાશે એમ, આ દેખાય છે સીધે સીધે સામે વસ્તુ છે સામે. સો એકવાર એમના માટે જોરદાર તાળી. પણ હવે હું કહું છું કે ભાઈ જેન્ટ્સ પણ આવી રીતે જાવશો જલવા જલવા. Yo, blaze up the walk, light it up to the beat. Come on, Jalva. Give it to me, Jalva. Give it to me, Jalva. Gorgeous with attitude and every latitude. Miss Hot Booty, come on, baby, do your duty work. Kis mood ka hai ye Jalva? Kis mood ka hai ye Jalva? Shohrat bhi de ye Jalva? Maqsad bhi de ye Jalva? Tell him like it is. I can't hear. Dil kash lage ye jalwa, main kash lage ye jalwa, naza hi nashya ye jalwa, maza hi maza, naza hi nashya. Pull up, pull it up. Yeah, yeah. ये उन्ना कारण आपला चेहरा पर खुशी आई. ખાલી આંગળી જીંદે બધા ખાલી. ये जलवा, ये जलवा, फैशन का है ये जलवा. ये जलवा, ये जलवा, फैशन का है ये जलवा. ये जलवा, ये जलवा, फैशन का है ये जलवा. आ સાતમા સૌથી હોશિયાર કોણ છે? બધા હોશિયાર છે. ઓકે ઓકે, તો તમારામાંથી જો આ લોકો જવાબ આપે ને ત્યાં તમે તમારા જવાબ આપવાનો કોમ્પિટિશન આ બધા લોકો વતી અને તમારા વતી. એક વખતનું ભોજન એ પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન એ પેટ ભરીને કરાવે, અને બીજી વાર તમે ઈચ્છો ને તોય એ કામ કરીને આવે, એવું શું? સિમ્પલ વસ્તુ છે, ખાલી યાદ કરજો. એક વખતનું ભોજન એ પેટ ભરીને કરાવે, અને બીજી વાર તમે ઈચ્છો ને તોય એ કામ કરીને આવે. શું કીધું એમ? મોઢું. નહીં નહીં, એ એનાથી નહીં. અચ્છા, તમને હિંટ આપી દઉં, મોટી બધી હિંટ આપી દઉં. પેલાના સમય ની ભોજન વ્યવસ્થા. બસ હિંટ અપાઈ ગઈ. એક વખતનું ભોજન એ પેટ ભરીને કરાવે, બીજી વાર તમે ઈચ્છો તોય એ કામ કદી ના આવે.
हाय 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 क्या बात सर, शुभ नाम आपनु सर? हरेश सर माटे पण जोरदार ताली થઈ ગઈ. હરેશ સર જવાબ આપ્યો છે સર, શું કીધું આપે? પત્તાની થાળી, પત્રાવાળું જે કહે પત્રની થાળી. અને અત્યારે જો આપણે કેવા જઈએ તો ડિસ્પોઝેબલ છે, એકવાર ડિસ્પોઝેબલમાં જમી લ્યો પછી પાછું જમાય નહીં. સો ટીમ વને જવાબ આપ્યો, તમે લોકોએ જવાબ આપ્યો નથી. ઓકે, સેકન્ડ આન્સર, સેકન્ડ ક્વેશ્ચન. કોણ પહેનતા મોર પંખતા બંસી મધુર બજાતા થા, મક્ખન ખાને કા પ્રેમી થા, ગાય ચરાને જાતા થા, કિસને? જો અહીંયા પણ કૃષ્ણ આવી ગયો પેલા. ઓકે ઓકે, ત્રીજી, ચલો ચલો હવે થોડું અઘરું કરીએ વચ્ચે. બોલે ને હવે કોણ બોલે છે જોઈએ. ચલો, પાણીથી પથ્થર બને, પાણીથી પીગળી જાય, પાણીથી પથ્થર બને. આ ખોટો જવાબ છે. તમે આખું વાક્ય સાંભળ્યું ને એટલા માટે આના ઉપરથી સમર બને કે ભાઈ કોઈ પણ વસ્તુમાં ડાયરેક્ટ આન્સર આપી દેવો નહીં. હવે સાંભળો, આખું તમારો આન્સર ચેન્જ થઈ જશે. હવે જેને જવાબ આવે ને તો તમે બોલી નાખજો, મને ખબર પડે કે કોણ બોલ્યું. રેડી, તૈયાર રહેજો. સુપર કેલિફોર્નિયાસ્ટિક એક્સપ્લોરેશન્સ જેવા લોકો બધા, અને અહીંયા જોઈએ છે કોનો જવાબ આવે છે. પાણીથી પથ્થર બને, પાણીથી પીગળી જાય, એના વિના ચાલે નહીં, રસોઈમાં વપરાય. તમારા નામના વચ્ચે એકવાર થઈ જાય એક વખત આજે બરાબર. હવે તમે લોકો તૈયાર રહેજો, તમારે રસોડામાં આવતી વસ્તુના નામ બોલવાના છે, બરાબર છે? ચલો બોલો. નમક? નહીં નહીં નહીં, વસ્તુ કોઈ પણ, નમક ખાવાની વસ્તુ નહીં. કોઈ મારે કે વાટકો છે, ચમચી છે, ગ્લાસ છે, પ્લેટ? જલ્દી જવાબ આપો. જો 3 સેકન્ડમાં તમે જવાબ નહીં તો મને આઉટ. શું બોલો? વેલણ, બાટલો, કુકર, ગેસ, થાળી, ચમચો, ચમચી, ચીપલો, કુકર, વેલણ, બ્લાઇન્ડર, ચીમની. આહા, એક જ કાફી છે, શ્રેષ્ઠ એક જ કાફી છે. ચીમની જલ્દી જવાબ આપો. ઓવર, જલ્દી, ફ્રીઝ, ફાસ્ટ, ભાઈ આ બકરીઓ માટે મારે શાયરી કરી છે. આવડું મોટું બકરિયું, જોરદાર. ભાઈ ભાઈ ભાઈ, કોઈ માલ ને ખુશ હે તો કોઈ સિર્ફ દાલ ને ખુશ હે. હજી વાવા તો કીજે, થોડું વધારે વાવા કરો યાર. કોઈ માલ ને ખુશ હે તો કોઈ સિર્ફ દાલ ને ખુશ હે. ખુશ નસીબ હમારે સર જો હર હાલ મે ખુશ હે. વેરી નાઇસ. અરે ભાઈ, ફાઇનલી ફાઇનલી બાપ લાડી યો. જલ્દી વન ટુ થ્રી સેકન્ડ ચાલો. ફાઈવ, ઘંટી, લાઇટર, ગલી, સાંસી, બાકસ. કોણ છે બાકસ? બાકસ, દીવાસળી, બરણી, જલી, ગ્લાસ, ત્રાસ, ડબો. ભાઈ ડબ્બા બધા આવી ગયા, પ્લાસ્ટિક ને ડબ્બો. મસાલી, ઓકે, મસાલી, જલ્દી મસો તો વગર ના આવે. મસો તું, જલ્દી
રીંગણા લાલ મરચા ને લીલા મરચા ને કાળા મરચા ને શું થાય બધું મરચા બધા આવી ગયા હવે ટિંડર એને ઉભા સુધારવાના કે આડા સુધારવાના શાકભાઈ ઘણી વાર ખાધું યાદ આપણે અત્યાર સુધી માં સર ઘણા બધા પ્રોગ્રામ્સ છે શાકભાઈ નું શાક નથી ખાધું આજે આવ્યું ચાલી જવા બાબો શાકભાઈ નું શાક સરસ વેરી ગુડ સરસ કંટોલા કંટોલા આવી ગયા છે પરવર પરવર વાહ 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 પરવર ચલી હા વાસોટીના ફૂલ વાહ વેરી નાઇસ મેડમ કેવું થયું વાસોટીના ફૂલ તમે ખાધું છે આ ખાઈ ખાઈને સાહેબ આવા થઈ ગયા છે વાસોટીના ફૂલ વેરી નાઇસ વાસોટીના ફૂલ પછી ધાણા મેથી જલી ફાસ સરગો ઓકે તાંડવની ભાજી આવો એક મિનિટ એક મિનિટ એક મિનિટ ફાઇનલી આપણે સ્ટાર્ટ કરીએ છીએ અંતાક્ષરીનો નવો રાઉન્ડ અત્યાર સુધીમાં તમે અંતાક્ષરી ન રમ્યા એવી અંતાક્ષરી ટીમ આ જ રહેશે આ એક બાજુ હોસ્પિટલ સ્ટાફ અને એક બાજુ પેશન્ટ સ્ટાફ ઓકે હવે તમારે એવું કરવું છે શબ્દ એક છે કે બિલ તો તમારે જે ગીત ગાવ એની ઉપર અંદર બિલ આવ્યું કારણ કે બિલ હૈ કે માનતા નહીં તો બિલ આવ્યો શબ્દ બરાબર શબ્દ છે બિલ અને હું આ ગીત ગાયેલું છે એ ગાવાશે નહીં બિલ ચાલી બોલો બિલ ઉપરથી કોઈ પણ ગીત ગાવું જેમાં બિલ શબ્દ આવવો જોઈએ બિલ શબ્દ આવવો જોઈએ જલ્દી ફાસ્ટ 1 2 3 4 5 થઈ જશે બાઉ બિલ ધડકને દો બિલ જલ્દી જલ્દી બિલ ધડકને દો દિલ રૂબા અપન કી તુ અપન તેરા યસ બિલ સોરી ફાસ્ટ બિલ દિયા ગલ્લા જલ્દી જલ્દી બિલ બિલ દિયા ગલ્લા બિલ હે તુ માનતા નહીં બિલ શાયરી બોલાવી દી આપણે સર તમારે બોલવાનું છે એમને કે સલમાન કો કતની ના પસંદ હૈ સલમાન યસ સર સલમાન કો કતની ના પસંદ હૈ સેફ કો કરીના પસંદ હૈ સેફ કો કરીના પસંદ હૈ और विकी को अनुष्का पसंद है विराट को अनुष्का पसंद थी विकी अपने विकी ने केतु ना पसंद थी बराबर है ओके सो विराट को अनुष्का पसंद है विराट को अनुष्का पसंद है लेकिन मुझे सिर्फ सर थोड़ी लागनी लाओ भाजी मुझे सिर्फ हजी थोड़ी लागनी ना जगह होगा मुझे सिर्फ और सिर्फ बाकी सब पसंद है सर कौन पसंद चाहिए तो क्या जोरदार वेरी नाइस जोरदार ब्यूटीफुल 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 ओके बिल चली 5 4 दिल दीवाना दिल सजना के माने ना आ ओके दिल चली दिल દિલબર ઓકે દિલ ચલી દિલ
Bill, 5, 4, 3. Dil ki maan ka. Dil dil pyar pyar dekhe jaane. Jaldi dil. Dil dil. Dil se judi ek dam. Dil se jaane hai. Very nice. Dil. Jaldi. Jaldi haar aur abhi. Bada hi pyara hai. Very nice. Dil. Jaldi. Jaldi. दिल दिल प्यार प्यार का दिल ओके नहीं नहीं पहला दिल दिल प्यार प्यार चलो जल्दी दिल दिल प्यार प्यार फास्ट चली दिल तो पागल है दिल भी वारा है दिल चली दिल 5, 4, 3 का हरिया दिल तुम दिल की धड़कन में रहते हो तो राग याद करो ना बेटे बच्ची आवा याद ना आ रहा अपन ने बदू ओके चली दिल तो बच्चा है जी थोड़ा कच्चा हाँ दिल फाइव बोलो 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 आइए वाला गुजराती नीचे दिल्ली या धड़कन में आते थे चलिए चलिए फास्ट एक मिनट एक मिनट फाइनली लास्ट बस वेट लिस्ट यस हमने इमरजेंसी में अत्यारे પહોંચવાનું છે એટલા માટે જઈ રહ્યો છું થેન્ક યુ મેન અને આઈ વાઝ વેરી નાઇસ ચાંદ છુપા રાધર મે જલ્દી ચાંદ ચાંદ સિફારિશ ચાંદ સિફારિશ કરતા હમારી ચાંદ જલ્દી ચાંદ ચાંદની મે ચલે આવો ચાંદની ચાંદ આહા ચાંદ મેરા તું ચાંદની હો તું યસ ચાંદ ચાંદ મે કહો આજ વેરી નાઇસ ચાંદ चांद जली फाइव फोर जो करता हमारी चांद सिफारिश बोला सर चांद जली क्या हर गया तीन और फोर्थ तीन चांद फाइव फोर थ्री टू वन बाय 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 आखा स्टाफ में इंटेलिजेंट स्टाफ और डबल इंटेलिजेंट स्टाफ ઇન્ટ્રોડક્શન કરવાનો એમ છે તો આખો સ્ટાફ શું કહે કે અમારે તો દરિયાસી મળ છે ને માથે કુદરતી રેમ છે સાથેના ખિસ્સામાં છુપાવી છે અમે છલકાતી મલકાતી મળ છે ને એકલા ઉભો હોય તો મેળામાં હોય એવું લાગ્યા કરે છે અમને રોજ અને તારું વસાઈના એવડી પથારીમાં ભાદરકા હોસ્પિટલ નો ખજાનો હેમ ખેમ છે અમારે તો સૌને દરિયાસી મોજ અને માથે કુદરતી અને અમારા સરનું નામ અને અમારા મેડમનું નામ અને અમારી હોસ્પિટલનું નામ અને અમારે અમને આ બધી એક્ટિવિટી કરાવે છે એન્કરનું નામ ચેતનભાઈ છે Yo, blaze up the walk, light it up to the beat. Come on, Chalva. Give it to me, Chalva. Give it to me, Chalva. Gorgeous with attitude and every latitude. Miss Hot Booty, come on, baby, do your duty. What? Kis mood ka hai ye Chalva? Kis mood ka hai ye Chalva? Shohrat bhi de ye Chalva? Maksad bhi de ye Chalva? Kaun je aate chhe? એ 100 વધારા તો કે મેડમ આપે ઓ આ અંદરની વાત બહાર આવી છે કરે કે અહીંયા સર આવ્યો અમુક મેડમ આવ્યું તો કે અત્યારે મેડમ સામે છે એટલે કઈ વાંધો નહીં આપણે પણ બધા મેડમ ની સામે કે કોણ પછી પ્રશ્ન જોઈ લે ખાલી છે ખાલી આપણે આંગળી ચીપવાને છે મેડમ સામે કોઈએ પૂછ્યું સ્ટાફ ને કોઈએ પૂછ્યું સ્ટાફ ને હૃદયનું સરનામું એમના કોઈએ પૂછ્યું ભાદરકા હોસ્પિટલના સ્ટાફને હૃદયનું સરનામું એમના અને એમને સૌએ મેડમ સામે આંગળી ચીંધી દીધી વેરી નાઇસ જોરદાર તાલીઓ એમના માટે ગુરુદેવ બ્યુટીફુલ ગર્લ બસ બધા અરે સર આ હા Throw it up, throw it up. Jalva.
jalwa. Tell him like it is, I can't hear. Dil kash lage ye jalwa, main kash lage ye jalwa. Naza hi nashya ye jalwa, maza hi maza.
સો ફાઇનલી આપણા બધા માટે છેલ્લી શાયરી કે હું મારી વાત કરી કરીશ કે અમે તો જઈશું અહીંથી પણ અમે ઉડાડ્યો એ ગુલાબ રહેશે આ બધા સ્ટાફ વતી અને હોસ્પિટલ વતી હું આ વાત કરી રહ્યો છું કે અમે તો જઈશું અહીંથી પણ અમે ઉડાડ્યો એ ગુલાલ રહેશે ખબર નથી કે શું કરી ગયા પણ કરી ગયા તે કમાલ રહેશે થેન્ક યુ સો મચ